બાળકો કેમ છો બધા મજામાં હવે બાળકો આજે આપણે કરવાનું છે ધોરણ 4 વિષય ગણિત ગણિતની અંદર બાળકો આપણે સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર બીજું કરાવી દીધું છે તેમજ આપણે ચોપડીની અંદર ભોપાલનો પ્રવાસ છે એ કરાવી દીધું હતું હવે સ્વાધ્યાય પોથીમાં આપણે ચેપ્ટર 3 ભોપાલનો પ્રવાસ આજે કરવાનું છે તો બધા જ બાળકો સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 3 ભોપાલનો પ્રવાસ પેજ નંબર 35 ખોલીને બેસશે બરાબર તો બાળકો જો ભોપાલના પ્રવાસની અંદર આપણે આ ચેપ્ટરમાં શું શીખ્યા હતા કે બાળકો શાળામાંથી પ્રવાસમાં જાય છે બરાબર પછી કેટલા બાળકો જાય છે બસમાં કેટલા સમય છે તેની આપણે ગુણાકારના માધ્યમથી જાણકારી મેળવી ત્યારબાદ આપણે બસમાં બેસાડવા માટે કેટલી જગ્યા જોઈ અને બસની કેટલી સંખ્યા જોશે એ આપણે માહિતી મેળવી ત્યારબાદ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએનું કિલોમીટર છે એના વિશેની માહિતી મેળવી બરાબર ત્યારબાદ પેટ્રોલની અંદર લીટર કેટલું જોઈએ ડીઝલ એના વિશે આપણે માહિતી મેળવી અને તેના માટે કેટલા રૂપિયા થાય તે પણ આપણે શીખ્યા હતા બરાબર પછી બે સ્થળોનું અંતર વિશેની આપણે આમાં માહિતી મેળવી હતી તો બાળકો આજે પણ આપણે એને એ જ વસ્તુ રિવિઝન સ્વરૂપે સ્વાધ્યાય પોથીમાં કરવાનું છે નવીન કશું જ નથી સેમ એઝ ઇટ ઇઝ એમાં આપણે ડીપની અંદર માહિતી મેળવશું બરાબર તો આજે જે વિગત કરાવો ને તમે સ્વાધ્યાય પોથીમાં કરજો તો હવે બાળકો આપણે કરશું પાના નંબર 35 હવે પાના નંબર 35માં ભોપાલના પ્રવાસમાં જુઓ એમાં છે પહેલી વિગત આપી છે કે એક શાળામાં બાળકો બસમાં અમદાવાદથી આબુ પ્રવાસે જવા નીકળ્યા છે તેની વિગત નીચે મુજબ છે જેના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે તો જુઓ બાળકો અહીં આપણને ધોરણ આપેલા છે 1-5 અને એમાં કેટલા બાળકો છે એની સંખ્યા પણ આપી દીધી છે જો બરાબર તો હવે અહીંયા આપણને સૌથી પહેલો જ પ્રશ્ન આપ્યો છે કે કેટલા બાળકો પ્રવાસે જાય છે તો બાળકો અહીં કોષ્ટકમાં આપણે જો બાળકોની કુલ સંખ્યા કેટલી છે 1-3 4 થશે 4ની અંદર 2 ઉમેરીએ તો 6 થશે 6-6 આ 12 થશે 12નો બગડો વધી આવશે 3-3 6-1 7 થશે 7ની અંદર આપણે 4 ઉમેરવાના છે તો 7 5 8 9 10 અને 11 11ની અંદર આપણે આ 10 ઉમેરી દઈએ 5 5 10 તો કેટલા થશે 21 એટલે 212 છે એ બાળકો પ્રવાસમાં જાય છે જો અહીં આપણે લખવાનું છે 212 જો તેઓની સીટ પર તેઓને 52 સીટવાળી 4 બસોમાં બેસાડવામાં આવે તો કેટલા બાળકોને સીટ મળશે તો બાળકો સૌથી પહેલાં તો આ આપણે રકમ લખવાની છે બરાબર તો જો અહીંયા આપેલું છે 52 + 4 હવે 52 + 4 એટલે 4 અને 2નો ગુણાકાર કરવાનો છે તો 4 2 8 અને 5 6 20 તો બાળકો અહીં આપણે લખવાનું કે 208 બાળકોની સીટ મળશે બરાબર હવે ત્યાર પછી એમાં કહ્યું છે કે કેટલા બાળકો સીટ વગરના રહેશે તો જો અહીંયા આપણને કુલ કેટલા બાળકો હતા 212 એમાં આપણે આ 208 છે એ બાદ કરવાના છે તો જુઓ આવી રીતના કરશું 212 - 208 તો અહીં આપણે દશક લેવાનું છે એટલે અહીંથી દશક લેશું તો અહીં થઈ જશે 0 અને અહીં મૂકવાના 10 10 ને 2 કેટલા થાય બાળકો 12 થશે હવે 12માંથી આપણે 8 બાદ કરીએ એટલે અહીંયા થઈ જશે 4 અહીં થશે 0 2 બાદથી 2 જશે 0 તો એથી 4 બાળકો સીટ વગરના રહેશે તમારે આવી રીતના જવાબમાં લખવાનું છે વિગત ખાસ લખજો નહીતર માર્ક
કાપી નાખીશ, બરાબર ને? આ હું અવારનવાર તમને કહેતી રહું છું કે પરીક્ષામાં તમારે આ બધી જ વિગત લખવાની છે, બરાબર? હવે ત્યાર પછી જો આ બાળકોને 35 સીટવાળી 6 બસમાં બેસાડવામાં આવે તો કેટલા બાળકોને સીટ મળશે અને કેટલા બાળકો સીટ વગરના રહેશે? તો સૌથી પહેલાં તો આપણે 35 × 6 કરવાના છે. તો જો 35 × 6 તો 5 × 6 = 30 નું મીંડું વધી આવશે 3, 6નો ગળ્યો 3 વખત બોલવાનો છે. તો 6 × 1 = 6, 6 × 2 = 12, 6 × 3 = 18, 18ની અંદર 3 ઉમેરીએ તો અહીં આવશે 21. હવે બાળકો આ 212માંથી જો અહીં 212માંથી આ 210 છે એ બાદ કરવાના છે, તો અહીં 2 આવશે ને અહીંયા 0, 0. તો અહીં આપણે જવાબમાં લખવાનું છે કે 210 બાળકોને સીટ મળશે અને 2 બાળકો છે એ સીટ વગરના રહેશે, બરાબર? હવે ત્યાર પછી છે, જો બાળકોની સંખ્યા 245 હોય તો બધા બાળકોને સીટ મળે તો 35 સીટવાળી બસની જરૂર પડે. તો જુઓ, હવે આમાં શું કીધું છે કે 35 આપણને કહ્યું છે કે 245 બાળકો છે, બરાબર? અને આપણને કહ્યું છે કે 35 સીટવાળી કેટલી બસની જરૂર પડે, તો આપણે અહીં ભાગાકાર સ્વરૂપ કરવાનું છે. તો બાળકો 245 / અહીં 35 કરવાના છે. તો બાળકો 35નો ગુણ્યા આપણને ન આવડે એટલે તમારે શું કરવાનું, 35ને ગુણાકાર કરતા જવાના જ્યાં સુધી આ રકમ ન આવે, બરાબર? ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવી દઉં કે 35 × પહેલાં 2 કરો, 5 × 2 = 10 નું મીંડું વધી આવી 1, 3 × 2 = 6 અને 1 = 7 = 70 થયા ને અહીંયા 247 છે, બરાબર? એવી રીતના છે, તમારે 35 × 7 કરવાના છે. તો જો 5 × 7 = 35, બરાબર? 35નો 5 વધી આવી 3. હવે 7 × 3 = 21, 21ની અંદર આપણે આ 3 ઉમેરીએ તો 21 પછી 22, 23 ને 24, તો 245 થયા. આમ 35 × 7 સુધી તમારે કરવાનું. આગળ તમારે જો આ રીતના દાખલા આવડે તો 35નો ગળ્યો ન આવડે તો આપણે ગુણાકાર કરતા જવાનું છે, બરાબર? એટલે હવે 245માંથી 245 જાય તો અહીં આવશે 0. તો હવે અહીં આપણે લખવાનું 35 × 7 = 245 જવાબ આવશે. તો જો આવ્યો, બરાબર? તો આવી રીતના આ દાખલો તમારે કરવાનો છે અને અહીં જવાબમાં લખવાનું 7 બસની જરૂર પડશે. કેટલી બસની? 7 બસની જરૂર પડશે. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે, જો બસ ક્યાંય રોકાય નહીં તો અમદાવાદથી આબુ જવાના 6 કલાક લાગે. અમદાવાદથી આબુ લગભગ 230 કિમી છે, અત્યારે 7 વાગ્યા છે, તો આબુ ક્યારે પહોંચશો? તો જુઓ બાળકો, અહીં ક્યાંય બસ ન ઊભી રહે ને તો શું કીધું છે કે 6 કલાકનો રસ્તો છે, તો એ કેટલા વાગે પહોંચશે? તો બાળકો આપણે છે ને અહીંયા આપણે બપોરના 1 વાગે પહોંચશું, બરાબર? તો જો આપણે બપોરના અહીંયા આપણને જવાબ કેવી રીતના કરશું, તો અહીંયા આપણને આપ્યું છે કે 7 વાગે નીકળવાનું છે, બરાબર? 7ની અંદર તમે 6 ઉમેરો, 7 પછી ગણો, 7 પછી 8, 9, 10, 11, 12, બરાબર ને? 1, 12 પછી 1 આવ્યો. તો જો બપોરે 1 વાગે પહોંચશે એવી રીતના દાખલો કરવાનો છે, બરાબર? હવે ત્યાર પછી, પરંતુ બસ વચ્ચે પાલનપુર રોકાશે. અમદાવાદથી પાલનપુર 145 કિમી છે અને ત્યાં પહોંચતા 3 કલાક થશે, તેથી જો અત્યારે 7 વાગ્યા હોય તો પાલનપુર ક્યારે પહોંચશે? તો પાલનપુર છે એ બાળકો આપણને જો આમાં કહ્યું છે કે બસ પાલનપુર રોકાય અને પાલનપુર રોકાવા માટે તેને 3 કલાક થશે ને અત્યારે 7 વાગ્યા છે, 7 પછી 8, 9 ને 10 થયું, તો 10 થી 11ની વચ્ચે છે એ
ત્યાં પાલનપુર પહોંચશે. બરાબર? તો બાળકો પાના નંબર 35 હવે અહીં પૂરું થાય છે. બરાબર? હવે આજનો આ પીરિયડ આપણે અહીં પૂરો કરીએ છીએ. આજે કરાવેલ તમામ વિગત તમે સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરજો. તો સારું બાળકો, હું તમારી પાસેથી રજા લઉં છું. આવજો.